दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। કેવી થઈ તો કે ભાઈ નજીક નજીક કેવી થઈ નજીક નજીક
प्लस वी आईनीय त्रिज्या छोटे एम जी प्लस टू आईनीय त्रिज्या कितनी है तो के भाई मोटी त्रिज्या केवो गुणधर्म के भाई बनने ना कद लगभग केवा छे तो के भाई समान केवा छे तो के समान समूह ना अन्य तत्वों करता कोना करता तो के भाई समूह ना अन्य तत्वों करता वो जो सखत अने वजन मां केवा तो के हल्का खास याद रखो પોતાના સમૂહના અન્ય તત્વો કરતા પોતાના સમૂહના અન્ય તત્વો કરતા વધુ સખત અને હલકા હોય છે વજનમાં હલકા એટલે કે લિથિયમ છે સોડિયમ પોટેશિયમ કરતા વધુ સખત સમૂહના અન્ય તત્વો કરતા વધુ સખત અને વજનમાં કેવા હોય તો કે ભાઈ હલકા હોય છે પાણી સાથે પ્રક્રિયા કરવી તો કે ભાઈ ધીમી પાણી સાથે ધીમી પ્રક્રિયા કરે છે સોડિયમ છે તો ધડાકા સાથે પાણી સાથે હા પાણી સાથે કેવી પ્રક્રિયા કરે તો કે ધીમી તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એટલે કે ભાઈ લિથિયમ ના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય હોય છે એટલે પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓગળે છે પાણીમાં ઘણા બધા ઓછા પ્રમાણમાં આના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઉગડે છે આના હાઇડ્રોક્સાઇડ શું થાય તો કે ભાઈ વિઘટન થાય હાઇડ્રોક્સાઇડ ને ગરમ કરો વિઘટન પામી ઓક્સાઇડ અને CO2 બનાવે આના જે હાઇડ્રોક્સાઇડ વિઘટન તમે કરો એટલે ગરમ કરો તમે એટલે હું બની જાય તો કે ભાઈ ઓક્સાઇડ બને અને બીજું બને તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ શું બને તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે આ બંને તત્વો લિથિયમ અને મેગ્નેશિયમ હવાના નાઇટ્રોજન સાથે સીધી જ પ્રક્રિયા કરી સીધી જ પ્રક્રિયા કરી Li3N અને Mg3N2 બનાવે છે બે નાઇટ્રાઇડ બનાવી નાખે હવાના નાઇટ્રોજન સાથે સીધી શું કરે તો કે ભાઈ પ્રક્રિયા કરે છે હજી એક બે ગુણધર્મ છે તે જોઈએ કે ના જોઈને ફરી એકવાર લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સરખામણ અથવા વચ્ચેની સામ્યતા જે લિથિયમની પેલા સમૂહ કરતા ગુણધર્મ અલગ હતા એ જ અહીંયા શું થશે તો કે ભાઈ સામ્યતા પેલી સામ્યતા બંનેની પરમાણ્વીય આયનીય ત્રિજ્યા લગભગ કેવી તો કે ભાઈ સમાન એટલે કદ લગભગ કેવું થઈ જાય સરખું કઈ રીતે તો કે ભાઈ લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા 152 પીએમ છે મેગ્નેશિયમની 160 પીએમ લિથિયમ આયનની ત્રિજ્યા 76 પીએમ છે અને મેગ્નેશિયમ આયનની ત્રિજ્યા 72 પીએમ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા વધુ સખત અને કેવા છે તો કે હલકા પાણી સાથે કેવી પ્રક્રિયા કરે તો કે ભાઈ ધીમી પ્રક્રિયા કરે કેવી પ્રક્રિયા કરે ધીમી તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ છે પાણીમાં કેવા છે તો કે ઘણા ઓછા દ્રાવ્ય કેવા ઘણા ઓછા દ્રાવ્ય છે હાઇડ્રોક્સાઇડને ગરમ કરતા વિઘટન પામીને શું બનાવે તો કે ભાઈ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે હાઇડ્રોક્સાઇડ ને ગરમ કરતા વિઘટન પામીને શું બનાવે તો કે ભાઈ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે હવાના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી લિથિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે
હજી બીજા બે ત્રણ ગુણધર્મો છે, તમને લખાવો પેલા તમે સ્ક્રીનશોટ લઈ નાખો. હવે વધુ આગળ જોઈએ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે. સુપર ઓક્સાઇડ કે પેરોક્સાઇડ બનાવતા નથી, સુપર ઓક્સાઇડ બનાવતા નથી, પેરોક્સાઇડ પણ બનાવતા નથી, એટલે નોર્મલ ઓક્સાઇડ બને. હાઇડ્રોજન કાર્બોનેટ બનાવતા નથી, ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવતા નથી. સોડિયમ બનાવે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય, જેને ખાવાનો સોડા, એમાં ઘન હાઇડ્રોજન કાર્બોનેટ આ કોઈ તત્વ બનાવતા નથી. હવે આ લિથિયમ ના ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ના ક્લોરાઇડ આ સહસંયોજક ખાસિયત ધરાવે, કેવી ખાસિયત ધરાવે, સહસંયોજક ખાસિયત ધરાવે છે. એટલે ઇથેનોલમાં દ્રાવ્ય છે, ખાસિયત ધરાવે છે, એમાં દ્રાવ્ય છે તો કે ઇથેનોલમાં આના જલીય ક્ષાર જોવા મળે. દાખલા તરીકે LiCl into 2H2, MgCl2 into 8H2O, MgCl2 into 6H2O, આવા આના થાય બની શકે, આવા જલીય ક્ષારો પણ બનાવે. તો આ ગુણધર્મ છે એ બેના એકબીજાને શું કરે તો કે ભાઈ મળતા આવે છે, જે આ બંને વચ્ચેની શું છે તો કે સામ્યતા. શું છે? સામ્યતા. લિથિયમ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા જુદું પડ્યું, કારણ એનું કદ કેવું હતું? લિથિયમ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા જુદું પડ્યું, મોટું કારણ તો એનું કદ કેવું? તો કે ભાઈ નાનું કદ, ઊંચી ધ્રુવીભવન ક્ષમતા, ઊંચી એની હું તો કે ભાઈ ધ્રુવીભવન ક્ષમતા, કદ નાનું, ઊંચી ધ્રુવીભવન ક્ષમતા, આના કારણે થોડો સહસંયોજક બને છે. એટલે પોતાના સમૂહના અન્ય તત્વો કરતા કેવો પડે તો કે જુદો. અને એના ગુણધર્મ પોતાના સમૂહના તત્વોને મળવાને બદલે નજીકના સમૂહના બીજા નંબર કોણ તો કે ભાઈ મેગ્નેશિયમને મળે છે. જે લિથિયમનું મેગ્નેશિયમ ની હારે ગુણ થાય છે, એ જ વસ્તુ બેરિલિયમની કોની હારે થશે? એલ્યુમિનિયમ હારે. બેરિલિયમના ગુણ કોને મળશે તો કે એલ્યુમિનિયમને. હવે આપણે એ જ વસ્તુ પર આગળ અભ્યાસ કરવા જવાનું થશે. હવે ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ આ બધા તત્વોના સમૂહ એકના તત્વોના ઉપયોગો જનરલી એ પોઈન્ટ આપણા માટે આઉટ ઓફ સિલેબસ થઈ ગયો છે, છતાં હું બે ચાર વસ્તુની તમને નોર્મલ માહિતી આપી દઉં તમને. તો કે ભાઈ ધોવાનો સોડા Na2CO3, ખાવાનો સોડા NaHCO3, પૌષ્ટિક સોડા NaOH, આ બધી વસ્તુની બનાવટમાં સમૂહ એકના વપરાય છે. આ ઉપરાંત
સોડિયમ પોટેશિયમ પંપ છે એ શરીરની અંદર સંતુલન જાળવવા માટે, શરીર સંતુલન જાળવવા માટે અને ઘણી બધી ક્રિયાવિધિઓ કરવા માટે શરીરમાં ઉપયોગી છે. જો એ ખોરવાય તો આપણા શરીરના બ્લડ પ્રેશરથી માંડીને બીજી ઘણી બધી ખામીઓ તકલીફ આવી શકે. ગુણધર્મોમાં તો ખાસ નથી આવતા પણ થોડી ઘણા ઉપયોગો ઉપર છે જેની તમારે નજર નાખી લેવાની. એને સેલના ઉપયોગ, એને એક્સીઓથ્રીના ઉપયોગ, એને ટુ સીઓથ્રીના ઉપયોગ, એને ઓઇલ્સના ઉપયોગ, બસ ખાલી ઉપયોગ એ ભેગા મળવા જોઈએ આપણે. એ ખાલી આપણી સમજણ માટે કામના છે, બાકી આમાં વધુ હવે ડીપમાં જવાની જરૂર રહેતી નથી. હવે આપણે આવી ગયા સમૂહ નંબર બેમાં. સમૂહ બેની પણ મેં તમને લોકોને અમુક ટકા માહિતી તો મેં તમને આપી દીધી છે, એ જ માહિતી બેઠે બેઠી જ આપણે ભણવાની. જે માહિતી આની હતી એ જ રીતની માહિતી સમૂહ બેની છે. શરૂઆતમાં મેં લેક્ચરમાં મેં તમને સમૂહ બેની ઘણી ખરી સમજણ તમને લોકોને મેં આપી હતી, એ જ વસ્તુ પાછી આપણે રિપીટ કરીને જોઈ. સમૂહ નંબર બે એનું નામ છે આલ્કલાઇન અર્થ ધાતુ. ક્યાં તત્વો? આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ બે. સમૂહ બે ના તત્વો આલ્કલાઇન અર્થ ધાતુ. હા, પેલું કોણ આવશે? તો કે બેરિલિયમ. BeO. મેગ્નેશિયમ Mg12. કેલ્શિયમ Ca20. સ્ટ્રોન્સિયમ Sr. કોણ? તો કે ભાઈ સ્ટ્રોન્સિયમ Sr. સ્ટ્રોન્સિયમ Sr 38. બેરિયમ Ba. બેરિયમ Ba કેટલા? તો કે 56. કેટલા? 56. રેડિયમ Ra કેટલા? તો કે 88. કેટલા? 88. આ બંને પાંચમા છઠ્ઠા નંબરના તત્વો. આ વિરલ, આ અતિ વિરલ, પાંચમા છઠ્ઠા નંબરના તત્વો ઓછા પ્રમાણમાં મળે. આ વિરલ ને આ કેવું થઈ ગયું કે ભાઈ અતિ વિરલ. આપણે આ માહિતી ભણી એટલે કે ખૂબ જ રેર માત્ર મળે. આ કેવો છે? તો કે ભાઈ રેડિયો એક્ટિવ, અથવા તો કેવું છે? તો કે ભાઈ રેડિયો સક્રિય. કેવો? રેડિયો સક્રિય. આની આપણે બધા ઇલેક્ટ્રોન થઈ ભણી ગયા. કોણ? તો કે ભાઈ ક્રિપ્ટોન. કોણ? ક્રિપ્ટોન. આની કોણ? તો કે ભાઈ ઝેનોન. XE6S1. આની કોણ? તો કે આયર્ન. હેલોન 7S1. આ ઇલેક્ટ્રોન આવી ગયા. એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે બે. જે તત્વના છેલ્લા બંને ઇલેક્ટ્રોન કેમાં દાખલ થાય? એસ કક્ષકમાં. એ સમૂહ બેના તત્વો તરીકે ઓળખાય છે. તેને આપણે બધા આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે ઓળખીએ છીએ. આમાંના બેરિલિયમને બાદ કરતા બાકીના લગભગ બધા જ આપણને પૃથ્વીની સપાટીના ઉપરના ટુકડામાંથી મળે છે. આ થયાની ઇલેક્ટ્રોનની વાત. હવે પછીના જે પોઈન્ટ છે, 3 પોઈન્ટ, એ મેં તમને જે બેઠે બેઠા કીધા હતા, એ એમાં કાંઈ નથી. બુદ્ધિ આપણે મારવાની જ નથી. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા એ મુજબ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એટલે કદમાં શું થાય? વધારો. એટલે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં શું થાય? સમૂહમાં ઉપરથી નીચે જતા કદ વધે, તેથી
જલીય કરણ
ના કરતા સી એ પ્લસ ટુ નું ઓછું, એથી ઓછું એસ આર પ્લસ ટુ નું, એથી ઓછું બી એ પ્લસ ટુ. સમૂહ એક ના તત્વો કરતા સમૂહ બે ના તત્વો ની જલીય કઠિનતા નું મૂલ્ય કેવું હોય? વધુ. સમૂહ એક માં લિથિયમ જ જલીય ક્ષાર બનાવે, એમાં સોડિયમ કે પોટેશિયમ બનાવતા નથી. અહીંયા તો મેગ્નેશિયમ પણ બનાવે અને કોણ બનાવે? કેલ્શિયમ પણ બનાવે છે, જલીય ક્ષાર બનાવે. ગ્રીન સોડા નો લઈ નાખો, ચાંદી જેવો કલર નો થાય તો કે ચળકે, હું થાય તો કે ચળકે, અને કેવી હોય તો કે પોચી. કેવી હોય? ખાસ તો જ્યોત કસોટી જોવાની છે આપણે. જ્યોત કસોટીમાં કેવો રંગ આપે, બીજું તો કે ભાઈ બેરિયમ. બીજા કોઈ તત્વ જ્યોત કસોટીમાં કલર આપતા નથી, માત્ર ત્રણ તત્વો જ કલર આપે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કેલ્શિયમ છે જ્યોત કસોટીમાં કેવો રંગ આપે? તો કે ઈંટ જેવો લાલ. જ્યોત કસોટીમાં ઈંટ જેવો લાલ રંગ આપે. કેવો રંગ આપે? તો કે ભાઈ ઈંટ જેવો લાલ. સ્ટ્રોન્શિયમ છે એ કેવો આપે? તો કે ભાઈ કિરમજી લાલ. કેવો આપે? તો કે કિરમજી. અને બેરિયમ છે કેવો રંગ આપે? તો કે આછો લીલો. આછો લીલો કલર આપે. આ આપણે વસ્તુ આવડવી જોઈએ અથવા ખબર હોવી જોઈએ. આ પણ આપણા માટે મારી દ્રષ્ટિએ કામનો પણ ખબર, એટલે આ વસ્તુ આપણને આવડવી. બસ આટલા ભૌતિક ગુણધર્મ આપણને આવડે એટલે ઘણું બધું. હવે આપણે સમૂહ એક ના તત્વોના હું ભણવા છું તો કે રાસાયણિક, સમૂહ સોરી બે ના તત્વોના હું ભણવા છું તો કે રાસાયણિક ગુણધર્મ. પણ એના પણ મોટા ભાગના રાસાયણિક ગુણધર્મની ખાસિયત કોના જેવી છે? સમૂહ એક જેવી જ છે. જેમ સમૂહ એક માં ભયના હતા આપણે માહિતી, એવી જ રીતે માહિતી આપણે કેમાં ભણશું? તો કે સમૂહ બે ની અંદર એકદમ સેવાની એ હોય છે. સમૂહ બે ના તત્વોના રાસાયણિક ગુણધર્મ છે. સમૂહ નંબર બે ના તત્વોના રાસાયણિક ગુણધર્મ. સમૂહ એક કરતા સમૂહ બે ના તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? તો કે ઓછી. એટલે કે આલ્કલી ધાતુ કરતા આ તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી? તો કે ઓછી. ખાસ યાદ રાખજો કોના કરતા? આલ્કલી ધાતુ કરતા. કારણ કે એની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, ઝડપથી ગુમાવીને કેવું બની જાય? નિષ્ક્રિય, ઝડપથી પ્રક્રિયા. એના કરતા સમૂહ બે ના તત્વો પ્રક્રિયા કેવી કરે? તો કે ઓછી સ્થિરે. હવે એની પહેલી પ્રક્રિયા છે હવા અને પાણી પ્રત્યેની પ્રક્રિયા. હવા અને પાણી પ્રત્યેની પ્રક્રિયા. હવા અને પાણી સાથે
મેગ્નેશિયમ ખાસ યાદ રાખવાના પોઈન્ટ, બેરિલિયમ અને મેગ્નેશિયમ એ હવા અને પાણી સાથે કેવા છે? નિષ્ક્રિય. નોર્મલ પરિસ્થિતિમાં હવા કે પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. જો આવા પોઈન્ટ આપણને ખાસ ખબર હોવી જોઈએ, પ્રક્રિયા આવી અમુક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, એને લગતો સવાલ ક્યાંય આવી ગયો એટલે આપણે હેરાન થાય. કારણ એની સપાટી પર ઓક્સિજન નું થાય સ્તર, એટલે ઓક્સાઇડ નું સ્તર બની જાય. જેવો ઓક્સિજન ના સંપર્કમાં એટલે ઓક્સાઇડ નું સ્તર બની જાય, એટલે પછી બીજી કોઈ પ્રક્રિયા કઈ કરે નહીં. કારણ કે ભાઈ તેની સપાટી ઉપર ઓક્સાઇડ નું બનેલું છે, તો કે સ્તર બનેલું છે. કારણ કે તેની સપાટી ઉપર ઓક્સાઇડ નું સ્તર બનેલું હોય છે, એટલે પ્રક્રિયા આ કોઈ સહેલાઈથી કરે નહીં. પણ જો પાવડર કરના તો આંધુ કરના તો તમે પાવડર મેગ્નેશિયમ તો પટ્ટી એટલે ઊંચા તાપમાને સળગાવી, પણ જો પાવડર સ્વરૂપે તમે કરના તો તમે તો તેજસ્વી રીતે હવામાં શું થાય? સળગે. પાવડર કરેલ બેરિલિયમ કોણ? તો કે ભાઈ પાવડર કરેલ બેરિલિયમ તેજસ્વી રીતે શું થાય? હવામાં સળગે. હવામાં સળગે છે તેજસ્વી રીતે શું થાય? તો કે ભાઈ હવામાં સળગે છે. અને હું બનાવે તો કે ભાઈ ઓક્સિજન અને પ્રક્રિયા કરે હું બનાવે બેરિલિયમ ઓક્સાઇડ, અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હવાના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Be3N2 બનાવે છે. Be3N2 બનાવે છે. આ ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એ વધુ વિદ્યુત ધનમય છે. કેવો છે? તો કે વધુ વિદ્યુત ધનમય. એને તમે હવાની હાજરીમાં સળગાવો એટલે બહુ જ સરસ રીતે સળગી અને શું બનાવે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એકદમ જગારા માર્ગ પર ફૂલઝરી કેવો હોય એ ટાઈપનો પ્રકાશ આપે, જગારા માર્ગ પ્રકાશ તરીકે ઓળખાય. વિદ્યુત ધનમય હોવાથી જગારા માર્ગ પ્રકાશ એટલે ફૂલઝરી જેવો પ્રકાશ. જગારા માર્ગ પ્રકાશ સાથે સળગે અને હું બનાવે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે, સોડિયમ ઓક્સાઇડ બનાવે અને MgO બનાવે છે. તથા હવાના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Mg3N2 બનાવે છે. આ કોની હારે પ્રક્રિયા કરે? તો કે ભાઈ હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. આવી જ રીતે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ હવા સાથે ઝડપી એટલે કેવી? તો કે ભાઈ તરત જ પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે. આની જેમ આ થાય કોની હારે પ્રક્રિયા? તો કે ભાઈ હવા
કોની સાથે હવા સાથે પ્રક્રિયા. ફરી એકવાર સમૂહ બેના તત્વોની હવા અને પાણી સાથે પ્રક્રિયા પહેલા આપણે હવા સાથે જોઈએ. તો બેરેલિયમ અને ઓક્સિજન હવા અને પાણી હવે નોર્મલ પરિસ્થિતિમાં કેવા છે? નિષ્ક્રિય. કારણ કે સપાટી પર કોનું સ્તર આવી જાય તો ઓક્સાઇડ. કોનું? ઓક્સાઇડ. હવે પાવડર કરેલા બેરેલિયમની તમે ગરમી આપો એટલે તેજસ્વી રીતે હવામાં સળગે અને શું બનાવે? તો કે બીઈઓ અને બીઈ3N2 બનાવે. બેરેલિયમ ઓક્સાઇડ અને બેરેલિયમ નાઇટ્રાઇડ બનાવે. મેગ્નેશિયમ જે એના કરતા વધુ વિદ્યુત ધનમય છે અને વધુ ઝડપી પ્રક્રિયા કરે. માટી ઝગારા મારતો પ્રકાર, ઝગારા મારતો પ્રકાર ફૂલઝરીનો કેવો પ્રકાશ હોય? ઝગારા મારતા પ્રકાશ સાથે સંધિ આપણે એના પ્રેક્ટિકલે કરી શકીએ. આપણી પાસે મેગ્નેશિયમના તાર છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હવાના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી એને શું બનાવે? તો કે Mg3N2. જે પ્રક્રિયા આ બંને પર એ જ બધી પ્રક્રિયા કોણ કરે? તો કે આ કરે કોણ? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને શું કરે? તો કે ભાઈ નાઇટ્રાઇડ બનાવે. પાણી સાથે વધારે ઝડપી પ્રક્રિયા કરે છે. પાણી સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરે છે અને ઠંડા પાણીમાં શું બનાવે? તો કે ભાઈ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ઠંડા પાણીમાં હાઇડ્રોક્સાઇડ બનાવે છે. કોણ? સમૂહ બેના. આટલી માહિતી આપણે ખબર હોવી જોઈએ આ હવા અને પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા અથવા પ્રક્રિયા છે. સ્ક્રીનશોટ આનો લઈ નાખો. વધુ એક અગત્યનો ગુણધર્મ છે હેલોજન સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? તો કે ભાઈ હેલોજન સાથેની પ્રક્રિયા. હેલોજન સાથેની પ્રક્રિયા જે તમને માહિતી આપી દો કદાચ NEET ZEE માટે ગુજરાત બોર્ડ માટે કાચો આવડે એટલે એના ફાફડા માટે છે. NH4 twice BEF4 આનું ઉષ્મીય વિઘટન કરવાથી શું કરવાથી? તો કે ભાઈ ઉષ્મીય વિઘટન કરવાથી BEF2 બને છે. એટલે BEF2 બનાવવાની આ સરળ પદ્ધતિ BEF2 બનાવવા આ પદ્ધતિ શું થાય? દમરાય. આ આપણને ખાસ ખ્યાલ હોવો. હવે BeCl2 આવી રીતે BeCl2 ને બેરિયમ ઓક્સાઇડ માંથી બનાવવામાં આવે સરળ રીતે. ડાયરેક્ટ બેરિયમની ઓર્ડિનરી પ્રક્રિયા નહીં, પણ બેરિયમ ઓક્સાઇડ હોય અને કાર્બનની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરાવો તો બેરિયમ ક્લોરાઇડ અથવા કાર્બન. આ બે વસ્તુ આપણને એમ પૂછે કે BeCl2 સરળતાથી કેમાંથી બનાવવામાં આવે? તમને ખબર હોય કેમાં? તો કે BeO માંથી. BF2 ને કેમાંથી એકનું ઉષ્મીય વિતરણ કરવાથી મળે? તો કે ભાઈ NH4 twice BF2.
અથવા એનએચ પોર્ટ વાઇઝ બી એફ નું ઉષ્મીય વિઘટન કરવા શું મળે તો બી એફ નું મળે છે. આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. હવે સમૂહ પહેલા હજી બીજા બે રાસાયણિક ગુણધર્મો છે તેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.